નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર કરતાં સમાજની તાકાત વધુ હોય છે, તેથી સમાજ સાથેનો સીધો સંવાદ મહત્વપૂર્ણ છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2013ની આઈએએસ બેચના 169 તાલીમ સનદી અધિકારીઓ સાથે સંવાદ કરતાં તેઓને લોકોનું ભાગ્ય બદલનારા લોકો તરીકે ગણાવ્યા હતા. તેમણે સનદી અધિકારીઓ પાસે સંબંધિત વિભાગોની વ્યવસ્થામાં સુધારો માટે સૂચનો માંગ્યા હતા. તેમણે કહ્યું હતું કે આવનારા 10 વર્ષમાં હિન્દુસ્તાનના 5મા ભાગના જિલ્લાઓના લોકોનું ભાગ્ય અને ભવિષ્ય આઈએએસ અધિકારીઓ બદલી શકે છે. દેશના 18,000 ગામડાઓમાં વીજળી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે. તેમ જણાવી શ્રી મોદીએ કહ્યું કે સરકાર અને સમાજ વચ્ચેનું અંતર રાજકીય નેતાથી નહીં પણ એક અધિકારીથી ઘટી શકે છે. આ માટે લોકો સાથે સીધા સંવાદથી જોડાવવું પડશે. દેશને નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરતા અધિકારીઓની તાતી જરૂર છે. लोहे के चने चबाने पड़ते हैं. अगर समाज एक बार साथ जुड़ जाए तो वो काम ऐसे हो जाता है पता तक नहीं चलता है. सरकार और જયપુર ખાતે 2 દિવસીય રિસર્જન્ટ રાજસ્થાન પાર્ટનરશીપ સંમેલનનું આજે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ઉદઘાટન કર્યું હતું. તેમણે પાણીની અછત ધરાવતા રાજસ્થાન પ્રદેશમાં વિકાસને પડકારરૂપ ગણાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સીઆઈઆઈના સહયોગથી આયોજિત સંમેલનમાં ટોચના ઉદ્યોગપતિ સહિત 3,700થી વધુ રોકાણકારો ભાગ લઈ રહ્યા છે. સતત વિકાસ માટે પર્યટન ઉદ્યોગ સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ વધારવા પર સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે રાજસ્થાનના 29 શહેરોનો વિકાસ અમૃત કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવશે. દેશના 100 સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં રાજસ્થાનના 4 શહેરોનો પણ સમાવેશ થાય છે. ભારતીય જનતા પક્ષ તરફથી અમદાવાદ મહાનગરપાલિકામાં શાસન માટે મતદારો પાસે ફરીથી જનાદેશ પ્રાપ્ત કરવાના નિર્ધાર સાથે 5 વર્ષની કાર્યયોજના બહાર પાડવામાં આવી હતી. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિનેશ શર્મા, ચૂંટણીના સુકાની આઈકે જાડેજા સહિતના આગેવાનોની હાજરીમાં બહાર પડાયેલા વચન દસ્તાવેજમાં અમદાવાદને લિવેબલ તથા લવેબલ શહેર બનાવવાનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી બનવા જઈ રહેલું અમદાવાદ હરિયાળું શહેર બને અને મેટ્રો રેલ સહિત વિશ્વસ્તરની નાગરિક સુવિધાઓ ઊભી થાય તે માટે ભાજપ તરફથી 5 વર્ષનો વિકાસ નકશો મતદારો સમક્ષ રજૂ કરાયો હતો, જેમાં અમદાવાદની ઐતિહાસિક ઓળખનું જતન કરવા સાથે તેની આધુનિક કાયાપલટની રૂપરેખા સામેલ છે. ભરૂચમાં ભાજપ નેતાઓના ડબલ મર્ડર કેસની તપાસ રાજ્ય સરકારે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એટલે કે એનઆઈએને સોંપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના પોલીસ વડા પીસી ઠાકુરે પત્રકારોને જણાવ્યું હતું કે કેસની સંવેદનશીલતાને જોતા સરકારે આ નિર્ણય લીધો છે અને આ અંગેની ભલામણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને કરી દેવાઈ છે. હત્યાના આ કેસમાં દેશની બહારના તત્વો પણ સંડોવાયેલા હોવાની રાજ્ય પોલીસે શંકા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓની પૂછપરછ દરમિયાન હત્યાનું કાવતરું ભરૂચના કંથારિયાના રહેવાસી જાવેદ દાઉદ પટેલે ઘડ્યાનું બહાર આવ્યું હતું. જાવેદ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં પણ આરોપી છે અને તેની વિરુદ્ધ હાલ રેડ કોર્નર નોટિસ બહાર પડાયેલી છે. और इंटरनेशनल लिंकेजेस होते हैं तो राज्य सरकार केंद्र सरकार को अनुरोध करती है और उस अनुरोध पत्र को मिलने के बाद केंद्र सरकार जो है मिनिस्ट्री ऑफ होम अफेयर्स में निर्णय लेती है सकारात्मक और 15 दिन के अंदर अंदर जो केस का लेना देना है वो पूर्ण हो जाता है. ગુજરાત માટે ગુરુવાર ગોઝારો સાબિત થાય તેવો અકસ્માત મહેસાણા અને ઊંઝા વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ફતેપુરા ગામ નજીક સર્જાતા 4 મોત સાથે 23 વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. પૂનાથી રાજસ્થાન તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ કંપનીનો સ્લીપર કોચ ડ્રાઈવરની ગફલતને કારણે હાઈવે પર ઉભેલા ટેન્કર પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. પરિણામે બસના ડ્રાઈવર સહિત કુલ 4 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. બસના પ્રવાસીઓ પૈકી 23ને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડાયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફતેપુરા ગામના લોકો અકસ્માત થતાં ઘાયલોની મદદે દોડી આવ્યા હતા. ભાવનગર નજીક નારી રોડ ઉપર ખીચોખીચ મુસાફર ભરીને આવતી રિક્ષા સાથે ટેન્કર અથડાતા 3 વ્યક્તિના ઘટના સ્થળે કરુણ મોત થયા હતા
અને 9 પ્રવાસીઓને ગંભીર ઇજા પહોંચી હતી. મૃતકોમાં 2 મહિલા અને 1 બાળક હોવાથી ભાવનગરમાં અરેરાટી ફેલાઈ હતી. અકસ્માતની જાણ થતાં વર્તેજ પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત જ અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા. પીએસઆઈ આર એલ દવેએ કહ્યું હતું કે રિક્ષાને અડફેટે લઈ નાસી ચૂકેલા ટેન્કરને ખોળી કાઢી ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ સાથે ગુજરાત વડી અદાલતમાં કરાયેલી જાહેરહિતની અરજી પર આજે અદાલતમાં સુનાવણી કરાઈ હતી. આ અંગે વધુ સુનાવણી 23 નવેમ્બરે એટલે કે 22 મતદાન બાદ હાથ ધરાશે. ગઈકાલે એડવોકેટ કે આર કોષ્ટી દ્વારા કરાયેલી અરજીમાં દલીલ કરાઈ હતી કે રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉમેદવારોના સોગંદનામા ન હોવાથી તથા પક્ષના ચૂંટણી ઢંઢેરા પણ જાહેર થયા ન હોવાથી મતદારો અંધારામાં હોવાથી ચૂંટણીને હાલ મુલતવી રાખવી જોઈએ. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.